गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालय की अंदर आप सबनु हार्दिक स्वागत है। हूँ छू कुलदीप टंडेल ने अपने फिजिक्स सब्जेक्ट अभ्यास कर रहा छे। तो चेप्टर सिक्स की अंदर आगे बढ़ी अपने, तो लास्ट टाइम अपने बेजिक बातों नोधी थी चेप्टर सिक्स की अंदर, जे थी बे सदीसों अदीश गुणाकार, एट्ले कि बे सदीसों गुणाकार करिए तो यह जवाब केव आवशे अदीश, एट्ले कि बे सदीश राशिओनो गुणाकार करता मळती राशि केवी हशे अदीश, तो तेवा गुणाकारने शुं कहेवाशे अदीश गुणाकार। बराबर, तो एना उपरथी हवे चेप्टरने आगळ लई जईए अने चेप्टरनी अंदर जे भौतिक राशिओनो आपणे अभ्यास करवानो छे एनो अभ्यासनी शरूआत करीए। तो सौ प्रथम जे राशि छे आ चेप्टरनी अंदर ए छे कार्य। ए शुं छे? कार्य। तो धारो के अहीं आगळ आ सपाटी उपर एम दळनो एक पदार्थ पड़ेलो छे, जेना उपर एफ जेटलू बळ लगाड़वामां आवे छे। एम दळनो पदार्थ छे जेना उपर एफ जेटलू बळ लगाड़वामां आवे छे। आ बळना कारणे धारो के आ पदार्थ अहींथी अहीं पहोंचे छे, એટલે કે તે આટલું સ્થાનાંતર કરે છે, ડી જેટલું સ્થાનાંતર કરે છે। તો આ બળ વડે થતું કાર્ય કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કોઈ પણ બળ વડે થતું કાર્ય, કોઈ પણ બળ વડે થતું કાર્ય, બળ કાર્ય એ બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે। એટલે કાર્ય બરાબર શું થાય? તો બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને બીજો કોનો ગુણાકાર? તો ગુણ્યા સ્થાનાંતર। આ બે રાશિઓનો ગુણાકાર કરીએ તો જે મળે છે એ બળ વડે થતું કાર્ય બતાવે છે। તો કોઈ પણ બળ વડે કેટલું કાર્ય થયું એ કેવી રીતે મળશે? તો એ બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક લેવાનો અને એનો ગુણાકાર કોની સાથે કરવાનો? સ્થાનાંતર સાથે। હવે સ્થાનાંતર આ દિશામાં થયું છે તો આ બળનો આ દિશામાંનો ઘટક લેવો પડશે। તો ધારો કે આ બળ સમક્ષિત સાથે થીટા ખૂણે લાગતું હોય તો બળનો આ દિશામાંનો ઘટક શું થાય? બળના બે ઘટક તમે વ્યાખ્યાયિત કરી શકો, એક આ ઘટક, એક બીજો આ ઘટક। આ ઘટક થીટા સાથે છે એટલે એને એફ કોસ થીટા લખીશું અને આને લખીશું એફ સાઇન થીટા। કાર્યને વર્ક કહેવાય એટલે ડબલ્યુ વડે દર્શાવીએ તો ડબલ્યુ બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક કયો છે? એફ કોસ થીટા ગુણ્યા સ્થાનાંતર કેટલું થયું છે? ડી, એટલે આપણે એને એફ ડી કોસ થીટા લખી શકીએ। અને લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું એ પ્રમાણે એ બી કોસ થીટા બરાબર શું થાય? એ ડોટ બી, એટલે એફ ડી કોસ થીટા બરાબર આપણે લખી શકીએ એફ ડોટ ડી। તો આ કાર્યનું સૂત્ર આવ્યું। તો કાર્ય એ કેવી રાશિ છે? તો બળ અને સ્થાનાંતર બે સદીશ રાશિઓના ડોટ ગુણાકારથી મળે છે એટલે અદીશ રાશિ છે। એટલે કાર્ય કેવી રાશિ છે? અદીશ રાશિ। તેથી અહીં ડોટ ગુણાકાર થયો છે બળ અને સ્થાનાંતરનો, કારણ કે બળ અને સ્થાનાંતર બંને કેવી રાશિ છે? સદીશ રાશિ છે। હવે કાર્યનો એકમ શું આવશે? કાર્યનો એસઆઈ એકમ શું આવશે? તો બળનો એકમ આવે ન્યૂટન અને સ્થાનાંતરનો મીટર, અથવા તો એને કહેવાય જૂલ। એને શું કહેવાય? જૂલ, કેપિટલ જે વડે એને દર્શાવવામાં આવે છે। હવે તમને એવું લાગશે કે તમે થાકી ગયા છો કોઈ કામ કરીને એટલે તમે કાર્ય કર્યું, પણ એવું હોતું નથી। કાર્ય શબ્દ ભૌતિક વિજ્ઞાનની અંદર બળ વડે થતા કાર્યને સાથે સંલગ્ન છે, એટલે એની અંદર પદાર્થ ઉપર બળ લાગવું જોઈએ અને પદાર્થનું સ્થાનાંતર પણ થવું જોઈએ। આ બે વાતો થાય તો જ તમને કાર્ય મળે છે।
बराबर। बाकी ना किस्साओं में कार्य थतु नथी, तो कया किस्सा में कार्य शून्य हसे ए थोड़ू जोईए आपणे। तो पहलो एक किस्सो विचारीए कि धारो के आपणे जिम में जईए अने कोईक वजन लिफ्ट करीए, 15 मिनिट ए वजन ने पकड़ी राखीए, तो शो ए 15 मिनिट दरमियान तमे कंईक कार्य कर्युं, तो एमां तमारा द्वारा थतुं कार्य शून्य हशे। कारण जे वजन तमे उचकीने राख्युं छे ए वजननुं कोई स्थानांतर थतुं नथी, वजननुं कोई स्थानांतर थतुं नथी एटले तमारा लगाड़ेला बळ वडे कोई कार्य थतुं नथी। एनो मतलब एवो थयो कि फक्त बळ लागवाथी कार्य थतुं नथी, परंतु पदार्थनुं स्थानांतर थवुं पण जरूरी छे। आ पहली बाबत। बीजी एक बाबत जोईए, धारो कि आ एक सपाटी लीसी छे, लीसी एटले आना पर घर्षण नथी, तो आना पर पेन मूकीश तो शुं थशे, पेन आगळ ज जती रहेशे, आगळ ज जती रहेशे, कोई बळ न लागशे तो पण। केम? आ सपाटी लीसी छे, खरबचड़ी सपाटीना कारणे पेन अहींया रहे छे, पण जो घर्षण ज न होय आने ऊपर, सपाटी लीसी होय तो आ पेन आम गबड़ती ज रहे। हवे कोई बळ न लाग्युं छतां पण पेन नुं स्थानांतर थयुं, एटले बळ शून्य छे, स्थानांतर थाय छे त्यारे पण कार्य शुं मळशे? शून्य। एटले के कार्य थवा माटे बळ पण जरूरी छे, એટલે સ્થાનાંતર થાય તો કાર્ય થાય એવું જરૂરી નથી, બળ શૂન્ય હશે તો કાર્ય શૂન્ય હશે। બીજા કિસ્સામાં આપણે જોયું કે સ્થાનાંતર શૂન્ય હતું ભલે બળ લગાડ્યું, બરાબર। એટલે બળ લગાડો, તમને પસીનો થઈ જાય બહુ આ વજન ઉંચકીને, છતાં પણ તમારા બળ દ્વારા થતું કાર્ય શું હશે? શૂન્ય જ હશે, કારણ કે કોઈ સ્થાનાંતર થતું નથી। એટલે કે બળ શૂન્ય હોય કે સ્થાનાંતર શૂન્ય હોય તો થતું કાર્ય હંમેશા શું આવશે? શૂન્ય જ આવશે, બરાબર। બીજા અમુક સ્પેશિયલ કેસ જોઈએ આપણે। કિસ્સો નંબર 1, જો બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય, એટલે કે બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી। આ જે થીટા છે એ શું છે? તો તમે અહીં જુઓ, સ્થાનાંતરની દિશા અને બળની દિશા વચ્ચેનો ખૂણો, એટલે થીટાને અહીં આપણે શું લખીશું? તો બળ એફ અને સ્થાનાંતર ડી વચ્ચેનો ખૂણો છે। આ જે થીટા છે એ શું છે? બળ એફ અને સ્થાનાંતર ડી વચ્ચેનો ખૂણો છે। તો જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 હોય તો શું થાય? તો કાર્ય બરાબર એફ ડી કોસ થીટા, અને થીટા બરાબર 90 મૂકું, કોસ 90 શું થાય? 0 ગુણ્યા ગમે તે કરશો તો શું જવાબ આવશે? 0। એટલે કે જ્યારે લાગતું બળ સ્થાનાંતરને લંબ દિશામાં હોય ત્યારે પણ તે બળ વડે થતું કાર્ય હંમેશા શું આવશે? શૂન્ય જ આવશે। જેમ કે અહીં આગળ એક લોલક આપણે લટકાવીએ, દડો લટકાવીએ દોરી સાથે, એને દોલન કરાવીએ તો આમ દોલન કરશે, બરાબર। અહીં દોરી લગાવેલી છે એટલે દોરીમાં દોરી વડે લાગતું બળ આ ગોળા પર કયું હશે? તણાવ બળ। હવે દડો જ્યારે આમ ગતિ કરશે ત્યારે તેનો સ્થાનાંતરની દિશા કઈ આવશે? સ્પર્શકની દિશામાં। તો તમે કોઈ પણ સ્થાને નોંધશો તો શું થશે? દડો આમ આગળ જતો હોય તો સ્થાનાંતર આ દિશામાં, અને આ તણાવ બળ હંમેશા આ દિશામાં। એટલે તણાવ બળ અને સ્થાનાંતર બંને વચ્ચેનો ખૂણો હંમેશા 90 રહેશે, એટલે તણાવ બળ વડે થતું કાર્ય આ કિસ્સામાં હંમેશા શું આવશે? શૂન્ય આવશે। આ યાદ રાખો, એટલે કે જ્યારે બળ સ્થાનાંતરને લંબ દિશામાં થતું હોય, લાગતું હોય, એટલે કે સ્થાનાંતર બળને લંબ દિશામાં થતું હોય, તો એ બળ વડે થતું કાર્ય હંમેશા શૂન્ય આવે। જેમ કે અહીં આ બ્લોક ઉપર નીચેની દિશામાં વજન બળ એમજી છે, પરંતુ આ વજન બળ એમજી વડે કોઈ કાર્ય થતું નથી। કારણ તો સ્થાનાંતર આ દિશામાં થાય છે ને એમજી આ દિશામાં, આ એમજી બળ જે છે તે સ્થાનાંતરને લંબ દિશામાં છે, એની સાથે 90 ડિગ્રી, તેથી આ વજન બળ વડે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ વડે એના ઉપર કોઈ કાર્ય થતું નથી। બીજા કિસ્સા જોઈએ, તો ધારો કે હવે આ જે આપણે આ ટોપિક જોયો એનું મુખ્ય હેડિંગ આપણે એવું લગાવશું કે અચળ બળ વડે થતું કાર્ય, એવું હેડિંગ શા માટે લગાવશું? તો કે આ જે બળ છે
એ અચળ છે એટલે કે એનું મૂલ્ય સમય સાથે કે સ્થાન સાથે બદલાતું નથી. તો એવા બળ વડે થતું કાર્ય ને શું કહેશું? અચળ બળ વડે થતું કાર્ય. બરાબર, એટલે આ ટોપિક મુખ્ય આપણો કેવો છે કે અચળ બળ વડે થતું કાર્ય જેમાં બળનું મૂલ્ય સમય કે સ્થાન સાથે બદલાતું નથી. બીજો કિસ્સો જોઈએ જેવો આ પહેલો કિસ્સો જોયો. જો બળ સ્થાનાંતરની દિશામાં હોય, બળ ક્યાં હોય? સ્થાનાંતરની દિશામાં હોય, એટલે કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો શું થાય? ઝીરો. તો ત્યારે થતું કાર્ય શું થાય? તો કાર્ય બરાબર એફ ડી અને બે વચ્ચેનો ખૂણો ઝીરો. કોસ ઝીરો શું થાય? વન. એટલે જ્યારે બળ સ્થાનાંતરની દિશામાં જ લાગતું હોય તો તેના વડે થતું કાર્ય આપણે સરળતાથી શોધી શકીએ. કેવી રીતે? બળ ગુણ્યા સ્થાનાંતર કરીને. ત્રીજો કિસ્સો જોઈએ. જો બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો શું થશે? સ્થાનાંતર આ દિશામાં અને બળ એની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? પાઈ, 180. તો થતું કાર્ય કેટલું આવશે? એફ ડી કોસ થીટા. થીટા કેટલું? 180. કોસ પાઈ માઇનસ 1 થાય તો માઇનસ એફ ડી આવ્યું, એટલે કાર્ય કેવું મળે? ઋણ મળે. એટલે યાદ રાખવું, કાર્ય ઋણ આવે એનો મતલબ શું? તો કે જે સ્થાનાંતર છે એ બળની વિરુદ્ધ દિશામાં થાય છે. અને કાર્ય ધન આવે એનો મતલબ શું? સ્થાનાંતર એ બળની દિશામાં જ થાય છે. ખ્યાલ આવે છે? તો આ સ્થાનાંતર ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય એ ખાસ ધ્યાનમાં રાખો. જો બળની સ્થાનાંતરની દિશામાં બળ લાગે તો કાર્ય ધન, જો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ હોય તો કાર્ય ઋણ. હવે તમને પ્રશ્ન એવો થશે કે સ્થાનાંતર આમ થતું હોય તો બળ એની વિરુદ્ધ દિશામાં કેવી રીતે આવ્યું? તો એ આ જ આપણે જે ઉદાહરણ જોયું સિમ્પલ, એ જ ઉદાહરણ ઉપરથી તમને સમજાવું કે ધારો કે આવું થાય છે, આ બ્લોક છે એના ઉપર આપણે એફ બળ લગાવીએ છીએ જેના કારણે આ બ્લોક અહીંથી ખસીને અહીં આવે છે, એટલે એનું સ્થાનાંતર થયું છે ડી જેટલું. કઈ દિશામાં? તો આ દિશામાં. કેટલું સ્થાનાંતર થયું? ડી જેટલું. બરાબર. તો હવે જુઓ, હવે ધારો કે આ સપાટી ખરબચડી હોય તો બ્લોક આ દિશામાં ગતિ કરે તો ઘર્ષણ તેની વિરુદ્ધ દિશામાં લાગે. તો એફ વડે થતું કાર્ય, આ બાહ્ય બળ વડે થતું કાર્ય લખીએ તો કેટલું લખાશે? એફ સ્થાનાંતર ડી અને બે વચ્ચેનો ખૂણો, એફ અને ડી એક જ દિશામાં છે એટલે કોસ ઝીરો, એટલે કાર્ય ધન આવ્યું. જ્યારે ઘર્ષણ બળ વડે થતું કાર્ય લખીએ તો ઘર્ષણ બળ એફ સ્થાનાંતર ડી અને બે વચ્ચેનો ખૂણો, સ્થાનાંતર આ દિશામાં થયું અને બળ તેની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે બે વચ્ચેનો ખૂણો પા, એટલે માઇનસ એફ કે ડી. તો જુઓ આ આવ્યું કે ઘર્ષણ બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે તેના વડે થતું કાર્ય કેવું આવશે? ઋણ આવશે. એટલે આવો કિસ્સો પણ હોય છે કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે. બરાબર. તો આ પહેલો ટોપિક આપણે કર્યો અચળ બળ વડે થતું કાર્ય. અચળ બળ એટલે શું? તો કે બળનું મૂલ્ય એ સ્થાન સાથે કે સમયની સાથે બદલાશે નહીં એવા બળ વડે થતું કાર્ય આ રીતે ગણીશું. અને આ કિસ્સાઓ પણ ખાસ યાદ રાખજો, ખૂબ અગત્યના છે આ દાખલા ગણવા માટે. બીજો ટોપિક કરીએ કાર્યની અંદર જ ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ એટલે સ્થાન સાથે બળનું મૂલ્ય બદલાય, એટલે કેવું એ સમજાવું તમને. બી ટોપિક, ચલ બળ વડે થતું કાર્ય એટલે શું? તો કે ધારો કે આ એક બ્લોક છે, અહીં છે, એને આપણે અહીં લાવવાનું છે. એના માટે આપણે જે બળ લગાવીએ છીએ કેવું છે? તો આ પ્રમાણેનું છે.
એટલે શું તો કે અલગ અલગ સ્થાને બળ અલગ અલગ હશે x અહીં શરૂઆતને x બરાબર 0 કહીએ અને અહીંને x બરાબર x કહીએ તો 0 થી x સુધી લઈ જવા માટે થતું કાર્ય એ ગણવું હોય તો કેવી રીતે ગણવું એ શીખીએ તો આ બળ ચલ બળ છે કેવી રીતે ખબર પડી કારણ કે આ x નું વિધેય છે જેમ જેમ x બદલાશે સ્થાન બદલાશે તેમ તેમ બળનું મૂલ્ય પણ શું થશે બદલાશે તો ચલ બળ વડે થતું કાર્ય ગણવા માટે શું કરશું તો કે આપણો જે ગતિમાર્ગ છે એને નાના ભાગમાં વહેંચીશું એટલે આ એક સ્થાન વિચારો આ સ્થાન આગળ ધારો કે આ બળનું મૂલ્ય છે fx અને આટલા નાના સ્થાનાંતર માટે ધારો કે આપણે આટલું નાનું સ્થાનાંતર લઈએ આ બ્લોકનું આ એકદમ નાનું હું દોરી નહીં શકું એટલે આટલું મોટું દોરું છું dx જેટલું સ્થાનાંતર અહીંથી અહીં તો આટલા નાના સ્થાનાંતરમાં બળ ખાસ બદલાશે નહીં એટલે એટલા નાના સ્થાનાંતર માટે બળને કેવું ધારી શકીએ અચળ ધારી શકીએ એટલે dx જેટલા સ્થાનાંતર માટે જેટલા નાના સ્થાનાંતર માટે બળ અચળ હશે બળ કેવું હશે અચળ તો dx સ્થાનાંતર માટે dx સ્થાનાંતરમાં બળ વડે થતું કાર્ય લખીએ તો એ કેટલું લખાશે તો એને dw લખીએ બળ fx ડોટ સ્થાનાંતર dx આટલા નાના સ્થાનાંતર માટે આ જે બળ છે એ અચળ જ હશે કેટલું હશે fx જેટલું હવે આવા નાના નાના સ્થાનાંતરમાં થતા કાર્યને ભેગા કરવાના એટલે કુલ કાર્ય x જેટલા સ્થાનાંતર માટે બળ દ્વારા થતું કુલ કાર્ય કેટલું થશે તો આવા નાના સ્થાનાંતરોને આપણે શું કરશું ભેગા કરશું ધારો કે આ સ્થાનને આપણે શરૂઆતના સ્થાનને એક્સ આઈ કહીએ અને અંતિમ સ્થાનને એક્સ એફ કહીએ તો આ જે નાના કાર્યો છે એને આપણે ભેગા કરશું ક્યાંથી ક્યાં તો શરૂઆતના સ્થાનથી અંતિમ સ્થાન સુધીના હવે આ સ્થાનાંતર ખૂબ નાના હોવાથી આ જે સરવાળો છે એ સંકલનમાં પરિણમશે એટલે સંકલન ડી ડબલ્યુ એ સૂત્ર થશે કોનું ચલ બળ વડે થતા કાર્યનું અને ડી ડબલ્યુ શું છે તો એફ ડોટ ડીએક્સ એફ એક્સ ડોટ ડીએક્સ એફ એક્સ એટલા માટે લખીએ છીએ કે સ્થાન સાથે આ જે બળ છે એ બદલાય છે તો આ સૂત્ર કોના માટે આપણે વાપરશું આ શું છે સંકલન ક્યાંથી ક્યાં અહીંથી અહીંના માટે સ્થાનાંતર સ્થાન અહીંથી અહીં બદલાય છે અને તેના માટે એફ ડોટ ડીએક્સનું શું કરવાનું સંકલન કરવાનું વાય દિશામાં હોય તો ડીવાય લખીશું પણ સ્થાનાંતરને આપણે સમજીને લખીશું નાના સ્થાનાંતરને ડીએક્સ ડીવાય ડીઝેડ ગમે તે બરાબર તો આ ચલ બળ વડે એટલે જો બળનું મૂલ્ય એ સ્થાન સાથે બદલાતું હોય તો તેના વડે થતું કાર્ય આ સૂત્ર ઉપરથી આપણે શોધીશું હવે યાદ કરો તમને મેં એક બેઝિક મેથડ કરાવી હતી કે જ્યારે પણ આવો આલેખ આવે f dx અને તેના બરાબર કંઈક હોય f dx નું સંકલન બરાબર આ હોય તો f નો dx સાપેક્ષે જે ગ્રાફ હશે તેમાં ઘેરાતું ક્ષેત્રફળ તમને આ રાશિ આપશે એનો મતલબ એના ઉપરથી આપણે કહી શકીએ કે ધારો કે બળના સ્થાન સાથે બદલાવાનો ગ્રાફ દોરી આપણે ધારો કે આ પ્રકારનો ગ્રાફ છે કોનો ગ્રાફ છે તો એફ એક્સ વિરુદ્ધ એક્સનો ગ્રાફ એક્સ વિરુદ્ધ એફ એક્સનો ગ્રાફ એના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ બળ વડે થતું કાર્ય આપે છે આ આપણને બેઝિક ખબર જ છે કે જ્યારે પણ આવું પદ આવે સંકલનની અંદર એફ ડીએક્સ કોઈ પણ આવું પદ હોય જેનું સંકલન છે તેનો વિરુદ્ધ કોનો આલેખ આ જેની સાપેક્ષે છે તેનો આલેખ આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ તમને આ રાશિ આપશે એટલે
एफएक्स आलेख એટલે કે બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ એના વડે ઘેરાતું ક્ષેત્રફળ એ તમને એ બળ વડે થતું કાર્ય આપશે આ બેઝિક આપણને ખબર જ છે એટલે આ સૂત્ર પરથી તમને યાદ આવવું જોઈએ કે fx આલેખનો ઘેરાતું ક્ષેત્રફળ એ તમને શું આપશે તે બળ વડે થતું કાર્ય એટલે ધારો કે x1 થી x2 સુધીમાં થતું કાર્ય સુધું હોય આ સ્થાનથી આ સ્થાન સુધીમાં તો આ સ્થાન માટેની આ બિંદુ છે અને આ સ્થાન માટે આ બિંદુ છે રેખા દોરવાની આલેખ ઉપર અને આ ઘેરાતું ક્ષેત્રફળ એ તમને શું આપશે કાર્ય આપશે ખ્યાલ આવે છે તો આ છે એ મેથડ ચલ બળ વડે થતું કાર્ય શોધવાની આગળ મેથડ જોઈએ આપણે અચળ બળ વડે થતું કાર્ય શોધવાની મેથડ અને ત્રીજું ગ્રાફ ઉપરથી કાર્ય શોધવાની મેથડ ગ્રાફ કોનો હોવો જોઈએ બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ હોવો જોઈએ એ ગ્રાફમાં ઘેરાતું ક્ષેત્રફળ એ આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપશે એ બળ વડે થતું કાર્ય આપશે તો આટલી બાબતો નોંધી લેવી દાખલા ગણવા માટે ખૂબ અગત્યની રાશિ આપણે પહેલી જોઈ એ કઈ તો કે કાર્ય બીજી રાશિ તરફ આગળ વધીએ તો મારામાં કેટલી ઊર્જા છે કેવી રીતે ખબર પડે તો હું કેટલું કાર્ય કરી શકું એના ઉપરથી ખબર પડે એટલે આપણી કાર્ય કરવાની ક્ષમતાને કહેવાય ઊર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતાને કહેવાય ઊર્જા અને ઊર્જાનો જે એસઆઈ એકમ છે એ પણ જૂલ જ છે એટલે ન્યૂટન મીટર જ છે બરાબર હવે ઊર્જા અલગ અલગ પ્રકારની હોય તેમાં પહેલી ઊર્જા આપણે જોઈએ ગતિ ઊર્જા કઈ ઊર્જા ગતિ ઊર્જા ઇંગ્લિશમાં એને કાઇનેટિક એનર્જી કહેવાય એટલે એને આપણે કે વડે દર્શાવીશું તો પદાર્થની ગતિના કારણે પદાર્થ દ્વારા થઈ શકતા કાર્યને તેની ગતિ ઊર્જા કહે છે તો એમ દળનો પદાર્થ એટલે કે એની ગતિ ધારો કે કોઈ વસ્તુ વિવેગથી ગતિ કરે છે કોઈ બોલ અહીં આવ્યો આની સાથે અથડાયો તો આને ધક્કો લગાવશે એટલે એ બોલના ધક્કા વડે કાર્ય થયું કાર્ય કેવી રીતે થયું તો બોલ પાસે ઊર્જા હોય તો જ એ બોલ કાર્ય કરી શકે તો બોલ પાસે કઈ ઊર્જા હતી તો એના વેગના કારણે એની પાસે જે ઊર્જા હતી એને કહેવાય એની ગતિ ઊર્જા તો જો એમ દળનો પદાર્થ વી વેગથી ગતિ કરતો હોય તો તેની ગતિ ઊર્જા આપણે આ રીતે દર્શાવી શકીએ આ સૂત્ર વડે 1/2 એમ વી સ્ક્વેર કેવી રીતે દર્શાવી શકીએ 1/2 એમ વી સ્ક્વેર બરાબર તો યાદ રાખશું આપણે સૂત્ર કોનું ગતિ ઊર્જાનું એમ દળનો પદાર્થ જો વી વેગથી ગતિ કરતો હોય તો તેની પાસે કેટલી ગતિ ઊર્જા રહેલી હોય હાફ એમ વી સ્ક્વેર અને ઊર્જા ગમે તે પ્રકારની હોય એનો એસઆઈ એકમ હંમેશા શું આવશે જૂલ જ આવશે